અમદાવાદીઓ માટે ગૃહ પ્રધાન અમિત શાહની આ મુલાકાત ખુશ ખબર પણ લાવશે, કેમ કે આવતીકાલે અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી 8 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ગ્રીન અને ક્લીન જાહેર પરિવહન પૂરું પાડવાના પ્રયાસ રૂપે આ બસ દોડાવવામાં આવી રહી છે. લોકાર્પણ બાદ 18 ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે, જ્યારે આગામી 2 મહિનામાં અન્ય 32 બસ પણ શહેરમાં ફરશે. આ સિવાય અમિત શાહ મિશન મિલિયન ટ્રી અભિયાનનું પણ સમાપન કરશે. 5 જૂનથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 3 મહિનામાં 10 લાખ વૃક્ષો શહેરમાં વાવવામાં આવ્યા. આપને કહી દઈએ કે વર્ગીસ ટાવર ખાતે 108 વડના વૃક્ષો વાવીને અભિયાનનું સમાપન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની હાજરીમાં અમદાવાદ શહેરમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન સમારોહ આયોજિત કરવામાં આવેલ છે, અને સાથોસાથ ઇલેક્ટ્રિક બસોની ફ્લેગ ઓફ તેમજ ભારતનું પ્રથમ ઓટોમેટેડ બેટરી ચાર્જિંગ એન્ડ સ્વેપિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. વર્ષોથી આ દેશની એકતા અખંડિતતા માટે કાશ્મીરની સમસ્યાના સમાધાન રૂપે લોકો ઇચ્છતા હતા કે 370મી કલમ નીકળવી જોઈએ, 35A પણ નીકળવી જોઈએ અને કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ બને એ માટે હિંમતભેર ઐતિહાસિક નિર્ણય કર્યા પછી માન્ય અમિતભાઈ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ ગુજરાતની ધરતી કે જેમને બધા રજવાડાઓને એક કરીને દેશ એક બનાવ્યો, ઉપર થોડીક ઉણપ હતી એ જ ઉણપ ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈએ એ ઉણપને દૂર કરીને આજે જ્યારે દેશ એક બન્યો છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકાર, ગુજરાતની જનતા વતી એમના સ્વાગત માટે આજે બધા અત્યારે ઉપસ્થિત છે. આવતીકાલે વૃક્ષારોપણનો કોર્પોરેશનનો મોટો કાર્યક્રમ છે. પીડીપીયુ એટલે કે પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં કોન્વોકેશન